નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ની અંદર સવાલ અને જવાબ વિશે આજે મિત્રો કંડક્ટર ને લગતી ભરતીના સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના વિડીયો છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થતા રહેશે વિડીયો પસંદ આવે તો ને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે આ ને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટન ને ઓલ પ્રેસ કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લો એટલે મિત્રો તમને કંડક્ટર ની લગતા સ્પર્ધાત્મક પરીક્ષા ના વિડિયો ને નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો વિડિયો ની શરૂઆત કરીશું વેચા નંબર પહેલો છે જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો જવાબ છે મિત્રો પહેલી મે 1960 માં કરવામાં આવેલી છે સેકન્ડ નંબર ક્વેશ્ચન છે જીએસઆરટીસી નો મુખ્ય મથક ક્યાં આવેલું છે તો છે છે મિત્રો મિત્રો સેન્ટ્રલ સેન્ટ્રલ એસટી વર્કશોપ અને ઓફિસ એ અમદાવાદ ખાતે આવેલું છે જીએસઆરટીસી ના કુલ કેટલા વિભાગો છે તો મિત્રો જ્યારે પણ જીએસઆરટી ની સ્થાપના થઈ હતી ટોટલ સાત વિભાગ હતા જીએસઆરટીસી ના ટોટલ કેટલા ડેપો છે તો જવાબ છે મિત્રો ટોટલ છોતેર ડેપો છે

બસ સ્ટેશન ની વાત કરીએ મિત્રો તો છે અને બસ સ્ટોપ ની વાત કરીએ મિત્રો તો ટોટલ જેટલા બસ સ્ટોપ આવેલા છે જીએસઆરટીસી દરરોજ કેટલા કિલોમીટર રૂટ નો પરિવહન કરે છે મિત્રો થી પચાસ લાખ કિલોમીટર જેટલું પરિવહન કરે છે એસઆરટીસી દરરોજ કેટલા દૈનિક મુસાફરોને પોતાના સ્થાને પહોંચાડે છે તો લગભગ મિત્રો બાવીસ થી ચોવીસ લાખ મુસાફરોને પોતાના સ્થાન સુધી પહોંચાડે છે જીએસઆરટીસી ગુજરાત સિવાય કયા રાજ્યોમાં વાહન વ્યવહાર બસ સેવા પૂરી પાડે છે તો ટોટલ મિત્રો પાડોશી ત્રણ રાજ્યો છે જેમ કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પોતાની બસ સેવા પૂરી પાડે છે છે મિત્રો આપણે વાત કરીશું પ્રશ્ન ગુજરાતના કેટલા ગામડાઓ અને કેટલી વસ્તીને જીએસઆરટીસી હેઠળ આવરી લેવામાં આવ્યા છે તો જવાબ છે મિત્રો અઠ્ઠાણું ટકા ગામડાઓ અને નવ્વાણું ટકા વસ્તીને આવરી લેવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નું વાક્ય કયું છે તો જવાબ છે મિત્રો સ્મિત સાથે સ્ટીયરિંગ માઇલ અને સલામત કર્મચારીઓ સેવા આપે છે મિત્રો અંદાજે ચાલીસ હજારથી પિસ્તાલીસ હજાર કરતા વધારે કર્મચારીઓ સેવા બજાવે છે જીએસઆરટીસી કયા વર્ગના કર્મચારીઓને બોનસ આપે છે તો મિત્રો વર્ગ ચાર ના કર્મચારીઓને બોનસ આપતી હોય છે પંદરમો પ્રશ્ન છે જીએસઆરટી પોતાની કઈ વેબસાઇટ શરૂ કરેલી છે તો જવાબ છે મિત્રો જીએસઆરટી ની ઓફિશિયલ વેબસાઇટમાં તો મિત્રો એની ઓફિશિયલ વેબસાઇટની અંદર ઓનલાઈન ટેબલ જોઈ શકાય છે વેબસાઇટ પરથી પેસેન્જર ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે છે અને એસએમએસ દ્વારા જાણકારી પણ મેળવી શકે છે હાલમાં મિત્રો એક નવી પણ સુવિધા છે તમે બસને ટ્રેક પણ કરી શકો છો

તો મિત્રો આ એક વર્લ્ડ વાઇડ નેટવર્ક છે તો એ વાત કરીએ તો તમામ વિભાગીય ઓફિસો તેમજ સો જીસવાન સાથે જોડી દેવામાં આવ્યા છે ભારતમાં સૌપ્રથમ કઈ બસમાં જીપીએસ બસ ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે તો મિત્રો જેએસઆરટી દ્વારા ભારતમાં સૌપ્રથમ લક્ઝરી બસોમાં આ સિસ્ટમ ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવેલી છે જીપીએસ નું પૂરું નામ જણાવો તો જવાબ છે મિત્રો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પગલા અને કાર્યક્રમો તો સૌથી પહેલા છે મિત્રો દરરોજની મુસાફરી કરનારા લોકો માટે અડધા ભાડા માસિક ત્રિમાસિક પાસિકની યોજનાઓ શરૂ કરેલી છે ગામડાઓની છોકરીઓ એટલે કે વિદ્યાર્થીનીઓ માટે નિશુલ્ક મુસાફરી છે ઈ ટિકિંગ સેવાનો પ્રારંભ છે ઓનલાઈન એટીએમ મશીન દ્વારા આરએફ એફ પબ્લિક સ્માર્ટ કાર્ડની સુવિધા છે અને બાળકો માટે નિઃશુલ્ક મુસાફરી કરવાની સમય મર્યાદા છે મિત્રો ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ સુધી કરવામાં આવેલી છે મુસાફરોને સામાન લઈ જવાની ક્ષમતા પંદર કેજી થી વધારીને કેટલા કિલોગ્રામ કરવામાં આવી છે તો પંદર કેજી થી મિત્રો વધારી પચીસ કિલોગ્રામ કરવામાં આવેલી છે તમામ મુસાફરો માટે કયા સિસ્ટમની શરૂઆત કરવામાં આવી છે તો મિત્રો એમના માટે પીઓએસ મશીન સેવા અને સીસીટીવી કેમેરા વિજિલન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવેલી છે મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર ટિકિટ બુક માટે કઈ સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન છે તો મિત્રો ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન ઉપલબ્ધ છે માલસામાનની હેરાફેરી માટે કઈ સુવિધા પૂરી પાડે છે તો જીસીઆરટી છે મિત્રો જીએસઆરટીસી છે મિત્રો બસ ટ્રાન્સપોર્ટ સુવિધા પૂરી પાડે છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નું માળખું કેટલા સ્તરનું છે તો ત્રણ સ્થળનું છે મિત્રો વાત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગો કયા કયા છે તો પેલો છે મિત્રો અમદાવાદ જે આશ્રમ બસ તરીકે ઓળખાય છે એટલે કે મિત્રો એનું જે બસ નું બોર્ડ હોય છે અમદાવાદ વિભાગનું એમાં મિત્રો આશ્રમ લખેલું હોય છે અમરેલી જિલ્લામાં ગીર લખેલું હોય છે ભરૂચ જિલ્લામાં મિત્રો નર્મદા લખેલું હોય છે ભાવનગરમાં શેત્રુંજય લખેલું હોય છે ભુજની વાત કરીએ તો મિત્રો કચ્છ લખેલું હોય છે ગોધરામાં પાવાગઢ હિંમતનગરમાં મિત્રો સાબર લખેલું હોય છે જામનગરમાં મિત્રો દ્વારકા લખેલું હોય છે જૂનાગઢની અંદર સોમનાથ મહેસાણામાં મોઢેરા નડિયાદ જિલ્લામાં અમૂલ પાલનપુર જિલ્લામાં બનાસ લખેલું હોય છે રાજકોટની વાત કરીએ મિત્રો તો સૌરાષ્ટ્ર સુરતમાં સૂર્યનગરી વડોદરાની અંદર વિશ્વામિત્રી વલસાડની અંદર દમણ ગંગા ગાંધીનગરની મિત્રો વાત કરીએ તો વિકાસ રોડ લખેલું હોય છે અહીંયા મિત્રો તમે આ જે રીતના જુદા જુદા ડેપો છે મિત્રો એને પરિવહન નામ આપવામાં એટલે કે માર્ગને જુદા જુદા નામ આપવામાં આવેલા છે હવે મિત્રો આગળ વાત કરીશું જીસીઆરટી ના વિભાગો અને તેના નામો તો સૌથી પહેલો વિભાગ છે અમદાવાદ અહીંયા મિત્રો અમદાવાદના રૂટની વાત કરીએ તો અમદાવાદ જે વિભાગ છે એની અંદર અમદાવાદ ડોલા રાણે કૃષ્ણનગર બારેજા સાણંદ વિરમગામ ધંધુકા અને ગાંધીનગરનો સમાવેશ થાય છે સગર નંબરનો વિભાગ છે અમરેલી તો અમરેલી જિલ્લાની અંદર વાત કરીએ મિત્રો તો અમરેલી સાવરકુંડલા બગસરા ઉના ધારી રાજુલા અને કોડીનારનો સમાવેશ થાય છે ત્રીજા નંબરનો વિભાગ છે ભરૂચ એની અંદર ભરૂચ રાજપીપળા ઝઘડિયા જંબુસર અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે ભાવનગરમાં વાત કરીશું તો ભાવનગર મહુવા તળાજા પાલીતાણા ગઢડા અને નખત્રાણાનો સમાવેશ થાય છે ગોધરાની વાત કરીએ તો ગોધરા દાહોદ જાલોદ હાલોલ લોનાવાડા સંતરામપુર અને બારીયાનો સમાવેશ થાય છે હિંમતનગર વિભાગની વાત કરીશું તો હિંમતનગર ઈડર ભીલોડા મોડાસા ખેડ બ્રહ્મા બાયર પ્રાંતિજ માણસા અને સમાવેશ થાય છે વાત કરીએ જામનગર જામનગર તો અંદર દ્વારકા ધ્રોલ અને વિભાગ છે મિત્રો એનો સમાવેશ થાય છે આગળ મિત્રો વાત કરીએ નવમા નંબરનો વિભાગ જુનાગઢ તો જુનાગઢની અંદર મિત્રો જુનાગઢ પોરબંદર ઉપલેટા વેળાવળ કેશોદ ધોળાજી માંગરોળ જેતપુર અને બાટવાનો સમાવેશ થાય છે મહેસાણા ની વાત કરીએ તો મહેસાણા વિસનગર કડી મોઢેરા બેચરાજી કલોલ વડનગર ઉંજા અને થાય છે તો મિત્રો જે હાલમાં આપણે જોઈ રહ્યા છે જીસીઆરટી ના નિગમને લગતા સવાલ અને જવાબમાં હાલમાં મિત્રો જે વિભાગ છે એની અંદર કઈ કયા ડેપો છે મિત્રો એનો સમાવેશ થાય છે એ મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું જેમ કે અહીંયા મિત્રો મહેસાણા છે તો મહેસાણા ની અંદર મિત્રો પાટણના જિલ્લાના જે તાલુકાઓ છે એ અમુક આવી જાય છે તો મિત્રો આ પ્રશ્નો છે એના જવાબ તમે ખાસ યાદ રાખશો જેથી પરીક્ષા વખતે મિત્રો કોઈ ગફલત ન થાય નડિયાદની વાત કરીએ તો નડિયાદ ખંભાત આણંદ બોરસદ બાલાસીનો ડાકોર ખેડા કપડવંજ મઉવા માતર અને પીડલાદનો સમાવેશ થાય છે પાલનપુર ડેપોની વાત કરીએ મિત્રો તેની અંદર પાલનપુર ડીસા સિદ્ધપુર અંબાજી થરાદ દિયોદર અને રાધનપુર ડેપો નો સમાવેશ થાય છે રાજકોટ વિભાગની વાત કરીએ તો રાજકોટ સુરેન્દ્રનગર ગોંડલ ચોટીલા મોરબીનો સમાવેશ થાય છે માંડવી બારડોલી ઓલપાડ અને સોનગઢ નંબરનો વિભાગ છે વડોદરા એની અંદર વડોદરા છોટાઉદેપુર બોડેલી મકરપુરા કરજણ પાદરા વાઘોડિયા અને ડભોઈ ડેપોનો સમાવેશ થાય છે અને છેલ્લું છે સોર વલસાડ જેની અંદર વલસાડ આહવા ધરમપુર વાપી બીલીમોરા અને નવસારી ડેપોનો સમાવેશ થાય છે મિત્રો હવે આરટીઓ અને તેના કોડની આપણે વાત કરીશું પહેલો છે અમદાવાદ જીજે વન મહેસાણા જીજે ટુ રાજકોટ જીજે થ્રી ભાવનગર જીજે ફોર સુરત છે જીજે ફાઈવ વડોદરા છે જીજે સિક્સ ખેડા છે જીજે સેવન બનાસકાંઠા રહેશે જીજે એટ સાબરકાંઠા જીજે નાઇન જામનગર જીજે ટેન જુનાગઢ જીજે અગિયાર કચ્છ છે જીજે બાર રહેશે સુરેન્દ્રનગરની વાત કરીએ તો જીજે તેર રહેશે અમરેલી જીજે ચૌદ રહેશે વલસાડ છે તેનો નંબર છે જીજે પંદર ભરૂચ છે જીજે સોળ પંચમહાલની વાત કરીએ તો જીજે સત્તર ગાંધીનગરની વાત કરીએ તો જીજે અઢાર ડાંગની વાત કરીશું જીજે ઓગણીસ દાહોદની વાત કરીશું જીજે વીસ નવસારીની વાત કરીશું વાત જીજે પચીસ વ્યારામાં જીજે છવ્વીસ અમદાવાદ પૂર્વ વિભાગ છે એની અંદર જીજે સત્યાવીસ રહેશે કરીએ તો અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ કોઈ આરટીઓને કોડ આપવામાં આવ્યા નથી ત્રીસ નંબરમાં રહેશે મિત્રો આહવાડાંગ ડાંગ જીજે થર્ટી રહેશે અરવલ્લી છે મિત્રો એને જીજે એકત્રીસ રહેશે અહીંયા મિત્રો ભૂલથી આપણે જી જે થર્ટી લખી નાખ્યું છે પરંતુ અરવલ્લી મોડાસામાં જી જે એકત્રીસ રહેશે વેરાવળ ગીર સોમનાથનો રહેશે મિત્રો જી જે થર્ટી ટુ બોટાદનો નંબર રહેશે આર ટીઓ જી જે થર્ટી થ્રી છોટાઉદેપુરનો રહેશે મિત્રો જી જે થર્ટી ફોર લુણાવાડાનો રહેશે મિત્રો જી જે થર્ટી ફાઈવ મોરબીનો આરટીઓ કોડ રહેશે જી જે થર્ટી સિક્સ ખંભાળિયા રહેશે જી જે થર્ટી સેવન અને મિત્રો બાવળામાં રહેશે

અમદાવાદ થી રાજકોટ અમદાવાદ થી વડોદરા અમદાવાદ થી સુરત બસ સર્વિસની વાત કરીએ મિત્રો તો અમદાવાદ થી જુનાગઢ સોમનાથ અમદાવાદ થી વડોદરા અમદાવાદ થી સુરત અમદાવાદ થી પુણે અમદાવાદ થી મુંબઈ બોરીવલી અમદાવાદ થી નાસિક સિર અને અમદાવાદ થી અંબાજી અગર મિત્રો વાત કરીશું તેત્રીસમા નંબર નું ક્વેચર એ કયા ઉદ્દેશ સાથે નવી બસોનો સમાવેશ કર્યો છે તો જવાબ છે મિત્રો વધુ બસ સારી બસ ઉદ્દેશ સાથે નંબરનો પ્રશ્ન છે વર્ષના સમયગાળામાં કેટલા કરોડના ખર્ચે તો રૂપિયા પચીસ હજાર સાતસો સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ચૌદ હજાર સાતસો ને તેતાલીસ બસો નો સમાવેશ કર્યો છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી જીએસઆરટી નિગમને લગતા કેટલાક સવાલ અને જવાબ વિશે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરીશું જીએસઆરટીસી નિગમને લગતા ટિકિટ અને લગેજ ભાડું વિશેના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં એક નવી માહિતી સાથે વંદે માત્ર જય હિન્દ